विद्यार्थियों धोरण 11 चैप्टर नंबर 3 वनस्पति सृष्टि। वनस्पति सृष्टि तमे जाणो छो एम के वेटेकरे आपेली पांच सृष्टि वर्गीकरण पद्धतिओ पैकीनी चौथा नंबरनी सृष्टि छे। अने त्यार पछी चौथा चैप्टर में आपणे प्राणी सृष्टिनो अभ्यास करवाना छीए। शरूआतना टॉपिकमां मित्रों प्रस्तावना छे शाना विषे तो वर्गीकरण पद्धतिओ विषे। आ वर्गीकरण पद्धतिओ विषेनी जे प्रस्तावना छे ए प्रस्तावनामां जे पहेला वर्गीकरण पद्धतिओ अपाई चूकी छे ए केवा प्रकारनी हती, प्राकृतिक हती के कृत्रिम हती। जो कृत्रिम हती तो ए कई बाबतोना आधारे अपाई हती अने शा माटे त्यार बाद प्राकृतिक के नैसर्गिक वर्गीकरण पद्धतियों की जरूरत उभी थी। कई नैसर्गिक वर्गीकरण पद्धतियों आवी अने एमां कोनो कोनो अभ्यास समावेशित छे आटला मुद्दाओनी पहेला आपणे चर्चा करी लईए छीए मित्रों। अने त्यार पछी आपणे लीलना अनुसंधानमां अभ्यास करीशुं। तो सर्वप्रथम मुद्दो हुं कहीश के पहेलानी जे वर्गीकरण पद्धति हती જેને સામાન્ય રીતે આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ તરીકે ઓળખાવીએ છીએ, એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ વનસ્પતિની પ્રકૃતિ, એનો રંગ કેવો છે, પર્ણોની સંખ્યા, એમના આકાર કેવા બને છે, આ બધા બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં લઈને અપાતી હતી। પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ કઈ કઈ બાબતોને, એક તો મેં કહ્યું કે સજીવોની પ્રકૃતિ કેવા પ્રકારની છે, પ્રકૃતિને આધારે, એના રંગને આધારે, પ્રકૃતિ છે મિત્રો રંગ છે, પર્ણોની સંખ્યા છે, મેં તમને આકાર પણ કહ્યો પર્ણોની સંખ્યા આકાર જેવા બાહ્યાકાર લક્ષણો ને આધારે અપાતી હતી। અગાઉની જે વર્ગીકરણ પદ્ધતિઓ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ રજૂ થઈ તે પ્રકૃતિ કેવી છે, રંગ, પર્ણોની સંખ્યા, આકાર જેવા બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં લઈને અપાતી વર્ગીકરણ પદ્ધતિઓ હતી। આ પ્રકારની જે વર્ગીકરણ પદ્ધતિઓ હતી એ કાં તો વાનસ્પતિક લક્ષણ કે પછી પુંકેસરની રચના, કોઈ પણ વનસ્પતિમાં પુંકેસરની સંખ્યા કેટલી છે, એનું પરાગાશય ક્યાં છે, મધ્ય ડોલી છે કે કેવા પ્રકારનું છે, દ્વિખંડી, આ બધી જ બાબતોના આધારે અપાતી હતી। એટલે હું ફરી કહીશ કે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસરની રચના પર આધારિત હતી। જેમ કે લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ વિશે તમે અગાઉ ભણી ચૂક્યા છો, તો અગાઉની જે વર્ગીકરણ પદ્ધતિ હતી ખાસ કરીને લિનિયસે આપેલી વર્ગીકરણ પદ્ધતિમાં આપણે વર્ગીકરણ પદ્ધતિ કોના આધારે આપતા હતા, તો વાનસ્પતિક લક્ષણો, મૂળ, પ્રકાંડ, પર્ણ, એની રચના કેવી છે, બાહ્ય દ્રષ્ટિએ કેવા દેખાય છે, શાકીય છે, ક્ષુપ છે, વૃક્ષ છે, છોડ છે, એવા વાનસ્પતિક કે પછી પુંકેસરીય, પુંકેસર છે કે નથી, પુંકેસરો કેટલી સંખ્યામાં છે, એનો તંતુની લંબાઈ કેવી હશે, ટૂંકી, ઓછી, અંતરજાત, બહિર્જાત, આ રીતે તે વાનસ્પતિ કે પુંકેસરીય લક્ષણોના આધારે અગાઉની વર્ગીકરણ પદ્ધતિઓ અપાતી હતી। ખાસ કરીને આપણે લિનિયસે આપેલી દ્વિનામી નામકરણ પદ્ધતિની વાત કરીએ તો એ ઉદાહરણ આપી શકાય। આ પદ્ધતિઓ કૃત્રિમ હતી અને ખૂબ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હતી। હવે ખૂબ ઓછી લાક્ષણિકતા પર આધારિત હતી એટલે કેટલાક મર્યાદિત લક્ષણોના આધારે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓને અલગ કરેલી હતી, એમ કહી શકાય કે કેટલીક અથવા ખૂબ ઓછી લાક્ષણિકતાઓને આધારે, ખૂબ ઓછી લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ અપાઈ હતી। હવે ખૂબ ઓછી લાક્ષણિકતા એટલે લક્ષણો ખૂબ ઓછા લીધા અને ત્યારબાદ
ઓછા લક્ષણોમાં જોવા મળતી સમાનતાઓને આધારે એક જૂથમાં મૂક્યા હશે અને અલગ અલગ તફાવતના આધારે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓને નજીકનો સંબંધ ધરાવતી જાતિઓને અલગ મૂકી અલગ પાડી એમ કહી શકાય. તો ટૂંકમાં આ હતી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. ખાસ કરીને સજીવની પ્રકૃતિ કેવી છે, સજીવનો રંગ કેવો છે, પ્રાણીની સંખ્યા કેટલી છે, એના આકાર કેવા છે, એવા બાહ્યકાર લક્ષણોના આધારે અપાઈ હતી. ઉદાહરણ તરીકે લિનિયસની વાત કરીએ તો વાનસ્પતિક લક્ષણો કે પોકેસરી લક્ષણોને ધ્યાનમાં લઈને આ પ્રાકૃતિક વર્ગીકરણ પદ્ધતિ અપાઈ હતી, જેમાં ખૂબ ઓછા લક્ષણોને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ અપાઈ હતી, અને નજીકનો સંબંધ ધરાવતી જાતિઓને જુદી તારવામાં આવી હતી, અલગ પાડવામાં આવી હતી. આજે કૃત્રિમ પદ્ધતિઓ હતી એ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને સમાન મહત્વ આપે છે. હકીકતમાં એવું ન હોવું જોઈએ કે લિંગી લક્ષણોનું એક આગવું મહત્વ હોય છે, એટલે તમે વાનસ્પતિક લક્ષણોની સાથે સાથે લિંગી લક્ષણોને એક સમાન મહત્વ જે વર્ગીકરણ પદ્ધતિમાં આપો એ અયોગ્ય છે. એટલે એમ કહી શકાય કે આ પદ્ધતિમાં હું અહીંયા શબ્દ લખીશ કે કૃત્રિમ પદ્ધતિ છે આ બધી, તો કૃત્રિમ વર્ગીકરણીય પદ્ધતિઓમાં વાનસ્પતિક લક્ષણો, મૂળ પ્રકાંડ પર્ણોના લક્ષણો, વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો. લિંગી લક્ષણો જાણતા હશો મિત્રો કે પુંકેસરો, સ્ત્રી કેસરની હાજરી, સંખ્યા, બરોબર, એ પ્રકારે. તો કૃત્રિમ પદ્ધતિઓમાં વાનસ્પતિક લક્ષણોને લિંગી લક્ષણોને સમાન મહત્વ અપાયું છે. આ સમાન મહત્વ આપવાની બાબત અસ્વીકાર્ય છે, અયોગ્ય છે, અસ્વીકાર્ય છે. અને માટે જ તો એમ કહી શકાય મિત્રો, જેથી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનો વિકાસ કરવો જરૂરી બન્યો, કુદરતી વર્ગીકરણ પદ્ધતિઓનો વિકાસ કરવો જરૂરી બન્યો. તો શા માટે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જરૂર બની કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ આ વાનસ્પતિક લક્ષણોને અને લિંગી લક્ષણોને એક સમાન મહત્વ આપે છે, જે બાબત ખરેખર અસ્વીકાર્ય છે, અયોગ્ય છે. અને તેથી જ મેં કહ્યું એમ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનો અથવા પદ્ધતિઓનો વિકાસ થયો. ચલો આટલે સુધી મિત્રો તમને ખ્યાલ આવી ચુક્યો છે. અહીંયા યાદ રાખજો કે આ જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ અપાઈ છે એ વનસ્પતિઓ વનસ્પતિઓ વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને આધારે અપાઈ છે. પ્રાકૃતિકનો મતલબ કુદરતી, જેમ કે ઉદ્વિકાસીય સંબંધ શું છે, એમના પૂર્વજ સાથેનો સંબંધ શું છે, એક જાતિ બીજી જાતિ સાથે કયા પ્રકારે સંબંધિત છે, કયા લક્ષણ એકબીજાથી જુદી પડે છે, આવી બધી બાબતો. એટલે એમ કહી શકાય કે આ જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અપાઈ એ વનસ્પતિઓ વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને આધારે અપાઈ. તો અહીંયા એ શબ્દ પણ લખીશ કે જે વનસ્પતિઓ વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને આધારે આપવામાં આવેલી પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનો વિકાસ જરૂરી બન્યો. કેમ? કારણ કે આગળની કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને સમાન મહત્વમાં આપવામાં આવ્યું હતું, એ અસ્વીકાર્ય બાબત હતી, અને જેથી કરીને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ વિકસી, જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ આપી છે. અને આવી પદ્ધતિઓ શું સૂચવે છે? વનસ્પતિ વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને સૂચવે છે. વનસ્પતિઓ વચ્ચેના પ્રાકૃતિક સંબંધોના આધારે આ પ્રકારની પદ્ધતિઓ આપવામાં આવી મિત્રો. તેમાં ફક્ત બાહ્ય લક્ષણો જ ધ્યાનમાં નથી લેવાતા, ફક્ત
बाह्य लक्षणों ने ध्यान में नहीं लेवामां आवता, परंतु घणी बधी बाबतो मित्रों जेम के वनस्पतिओनी सूक्ष्म संरचना एनी अंतस्थ रचना भ्रूण विद्या वनस्पति रासायनिक विद्या એટલે वनस्पति रसायन विद्या वगैरह जेवी अनेक बाबतो आंतरिक लक्षणों ने पण ध्यान में लेवामां आवे छे। आपण टूंको प्रश्न कि नैसर्गिक वर्गीकरण पद्धति में कई कई बाबतों ने ध्यान में लेवामां आवी छे तो लखीश कि नैसर्गिक वर्गीकरण पद्धति में फक्त बाह्याकार लक्षणों ने ज ध्यान में लेवामां आव्या नथी। परंतु तेनी साथे साथे हुं आटला मुद्दा लखुं छुं जेम के वनस्पतिओनी सूक्ष्म संरचना એની ભ્રૂણવિદ્યા ભ્રૂણ વિકાસ વગેરે બાબતો વનસ્પતિ રસાયણ વિદ્યા કયા કયા પ્રકારના રાસાયણિક ઘટકો ધરાવે છે વનસ્પતિ રાસાયણિક વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ અથવા આંતરિક બાબતોને પણ ધ્યાને લેવામાં આવે છે। ફરી બોલું છું મિત્રો कि नैसर्गिक वर्गीकरण पद्धति में फक्त बाह्यकार लक्षणों अथवा बाह्य लक्षणों ने ध्यान में नहीं लेवाया, परंतु साथे साथे वनस्पति की सूक्ष्म रचना छे, वनस्पति की अंतस रचना छे, भ्रूण विद्या छे, वनस्पति रसायन विद्या छे, जेवा आंतरिक लक्षणों ने पण ध्यान में लेवामां आव्या छे। आंतरिक लक्षणों ने पण ध्याने लेवाया छे। सूक्ष्म संरचना अंतसरचना पण लई शकीए, भ्रूण विद्या वनस्पति रसायन विद्या जेवा आंतरिक लक्षणों ने ध्यान में राखीने आ प्रकारनी नैसर्गिक वर्गीकरण पद्धति आपवामां आवी छे। हवे मित्रों तमे घणी वखत आ नाम सांभळ्या हशे, बेंथम अने हुकर आ बंने वैज्ञानिको जे बॉटनिस्ट हता अने एमणे सपुष्पी वनस्पतिओ माटे आवी जे नैसर्गिक वर्गीकरण पद्धतिओ आपी छे। कोणे आपी छे? जॉर्ज बेंथम અને જોસેફ ડાલ્ટન હુકર। તો ટૂંકમાં સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ એટલે નૈસર્ગિક વર્ગીકરણ ખાસ કરીને સૂક્ષ્મ સંરચના અંતસ્થ સંરચના ભ્રૂણ વિદ્યા વનસ્પતિ રસાયણ વિદ્યા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને સપુષ્પી વનસ્પતિ માટેની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી હતી? બેન્થમ અને હુકર, જેનું ફૂલ ફોર્મ છે જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર। જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર, ટૂંકમાં આપણે કહીએ છીએ બેન્થમ અને હુકરની વર્ષપુષ્પી વનસ્પતિ માટેની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ રજૂ થઈ ગઈ। હવે તમે જાણતા હશો કે સમયાંતરે આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ જે અપાઈ એ જુદા જુદા પ્રકારની આપવામાં આવી ડિટેલમાં અભ્યાસ કરવા માટેની, અને એ તમે જાણો છો કે જેમાં જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કોષ વર્ગીકરણ વિદ્યા, રસાયણ વર્ગીકરણ વિદ્યા આવી પદ્ધતિઓ અપાય છે। તો ચારે ચારના નામ લખો છો, જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, પહેલો શબ્દ લખીશ જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, બીજો શબ્દ છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, ત્રીજો શબ્દ છે કોષ વિદ્યાકીય
वर्गीकरण अने रसायण वर्गीकरण आटला शब्दों कोष वर्गीकरण विद्या पण कही शकाय, कोष विद्याकीय वर्गीकरण अथवा कोष वर्गीकरण विद्या पण कही शकाय, अने रसायण वर्गीकरण विद्या आवी जुदी जुदी वर्गीकरणीय पद्धतिओ रजू थई। फरी कही दऊं छूं, जाति विकास की वर्गीकरण पद्धति अपाई, संख्या की वर्गीकरण पद्धति अपाई, कोष विद्या की वर्गीकरण पद्धति अपाई, अने रसायण विद्या की वर्गीकरण पद्धतिओ रजू थई। मित्रों हूँ लगतो नथी पण तमने शॉर्ट में समझावी दऊं के जाति विकास की वर्गीकरण पद्धतिओ में कई बाबतोने खास करीने महत्व आपवामां आव्युं छे। तो नाम परथी तमने खबर पड़े कि जाति विकास की वर्गीकरण पद्धतिओ में जुदी जुदी जातिना जे सजीवो छे एमनी वच्चेना उद्विकासीय संबंधोने ध्यानमां राखवामां आव्या छे। तो आपणे एम कही शकीए के विविध सजीवो वच्चेना उद्विकासीय संबंधो पर आधारित आ पद्धति छे। केवा संबंधो? विविध सजीवो वच्चेना अथवा विविध जातिओ वच्चेना उद्विकासीय संबंधों पर आधारित पद्धति छे। टूंकमां एना पूर्वजो कोण छे? शुं एक वर्गमां समावेशित बधी ज जातिओना पूर्वज एक ज छे? तो टूंकमां आ बाबतनुं निदर्शन करे छे कि उद्विकास करे। हुं तमने एम कही शकुं कि मनुष्य जेवा जे सस्तन प्राणीओ छे, मत्स्यो छे, ए बधा पृष्ठवंशी प्राणीओ कोई एक ज पूर्वजमांथी निर्माण पाम्या छे। तो ટૂંકમાં બાબત શું સમજાવે છે? ઉદ્વિકાસને સમજાવે છે। તો કહેવાનો આશય એવો છે કે જાતિ વિકાસ કે વર્ગીકરણ પદ્ધતિમાં ઉદ્વિકાસીય સંબંધોને મહત્વ આપવામાં આવ્યું છે। વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત આ પદ્ધતિ છે। આ પદ્ધતિ સ્વીકાર્ય પદ્ધતિ છે અને મેં તમને કહ્યું કે એનાથી એક ધારણા પણ બંધાઈ છે કે એક સરખા વર્ગકમાં સમાવેશિત બધા જે સજીવો છે એના પૂર્વજો કેવા હશે? એક। ખાસ કરીને મિત્રો આ પદ્ધતિ દ્વારા મળતી જે માહિતી છે એ આપણે ક્યારે ઉપયોગી બને છે? જ્યારે કોઈ પણ પ્રકારના સજીવોના અશ્મિઓ પુરાવા સ્વરૂપે આપણને પ્રાપ્ત ન હોય ત્યારે આ માહિતીનો ઉપયોગ કરી, ઉદ્વિકાસીય સંબંધોનો ઉપયોગ કરી અને જાતિ વિકાસ કે વર્ગીકરણ પદ્ધતિના આધારે આપણે જે તે સજીવનો શું કરી શકીએ? અભ્યાસ કરી શકીએ। કોઈ સજીવનો આપણને અશ્મિ પુરાવો નથી મળતો અને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં ઉદ્વિકાસીય સંબંધોના આધારે તમે જુદા જુદા જૂથમાં સજીવોને મૂક્યા છે કાં તો એક સમાન જૂથમાં મૂક્યા છે, તો તમે દરેકે દરેક સજીવના લક્ષણોનો અભ્યાસ કરી અને એવું સૂચવી શકો કે એક વર્ગકમાં સમાવેશિત બધા સજીવોના પૂર્વજ એક છે, આ બે અલગ અલગ વર્ગકમાં સમાવેશિત સજીવોના પૂર્વજો જુદા હોઈ શકે અથવા પૂર્વજ એક હશે પણ કેટલાક લક્ષણોની બાબતમાં ઉદ્વિકાસ થયો છે માટે થોડા લક્ષણો જુદા પડ્યા છે, અલગ વર્ગકમાં આપણે સમાવિષ્ટ કરીએ છીએ, આ પ્રકારની ધારણાઓ કરી શકીએ। ચલો મિત્રો, સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં સંખ્યાને મહત્વ અપાયું છે। તમે જોઈ શકો છો ચતુષ્પાદ તો ચાર ઉપાંગો ધરાવતા, અષ્ટપાદ એવા ઘણા બધા નામ, દ્વિઅંગી, ત્રિઅંગી, ત્રણ અંગ, બે અંગ, પછી કાન ખજૂરો છે, સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે તો એના સાંધાવાળા ઉપાંગો કેટલા છે એના આધારે આ પ્રકારની માહિતીને કોમ્પ્યુટરની અંદર સંગ્રહિત કરવામાં આવે। એકાદ બે લક્ષણો નહીં, સાથે સાથે 100 જેટલા લક્ષણોને પણ આવરી લેવામાં આવે, સેંકડો લક્ષણોને આવરી લેવામાં આવ્યા હોય અને એના આધારે કોમ્પ્યુટરને આપણે ઓન કરી અને દરેક સજીવ વિશેની આંકડાકીય માહિતીને મેળવી શકીએ। તમે જાણો છો કે કેટલાક પ્રાણીઓમાં હૃદય દ્વિખંડી હોય, કેટલાકમાં ત્રિખંડી હોય, કેટલાકમાં અપૂર્ણ ચતુખંડી હોય અને કેટલાકમાં પૂર્ણ ચતુષ્કંડી હોય, તો આવી આંકડાકીય માહિતીઓના આધારે જે વર્ગીકરણ અપાય છે એને શું કહેવાય છે? સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખાવીશું। કોષ વિદ્યાકીય વર્ગીકરણમાં મિત્રો કોનો સમાવેશ થતો હશે? તો કોષ વર્ગીકરણ વિદ્યાની અંદર ખાસ કરીને હું તમને કહું કે કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, રંગસૂત્રોની વર્તણૂક શું છે, એવી કોષ વિદ્યાકીય માહિતીનો સમાવેશ થતો હોય, જેમ કે કોષની રચના, એની અંદર આવેલી અંગિકાઓની રચના, રંગસૂત્રોની સંખ્યા, રંગસૂત્રોની રચના જેવી કોષ વિદ્યાકીય માહિતીનો સમાવેશ કરીને જે વર્ગીકરણ પદ્ધતિ અપાઈ હોય એને કોષ વર્ગીકરણ વિદ્યા અથવા કોષ વર્ગીકરણીય પદ્ધતિ તરીકે આપણે ઓળખાવીશું।
જ્યારે રસાયણ વર્ગીકરણ પદ્ધતિમાં જે તે વનસ્પતિના રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરીને આ પદ્ધતિ અપાઈ છે, એની કોષ દિવાલ કયા ઘટકોની બનેલી છે, જેમ કે તમે અગાઉ પણ જોયું કે સેલ્યુલોઝની કોષ દિવાલ સામાન્ય રીતે વનસ્પતિઓમાં હોય, પછી ફંગસ સેલ્યુલોઝની કોષ દિવાલ છે ફૂગની અંદર હોય, પછી એની અંદર રાસાયણિક બંધારણ શું છે, આ બધી જ બાબતોનો સમાવેશ કરીને જે વર્ગીકરણ પદ્ધતિ અપાય છે મિત્રો, એ છે રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ. તો ટૂંકમાં આ થોડી ઘણી માહિતી છે, એમાંથી ટૂંકા પ્રશ્ન તરીકે ખાસ કરીને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કઈ બાબતોના આધારે અપાઈ હતી, તો એ ફક્ત બાહ્ય લક્ષણોના આધારે જ નહીં, પરંતુ એમ કહી શકાય વનસ્પતિની સૂક્ષ્મ રચના, વનસ્પતિની અંતઃસંરચના, ભ્રૂણવિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ સમાવી લઈને આ પદ્ધતિ અપાઈ હતી. સપુષ્પી વનસ્પતિઓ માટેનું નૈસર્ગિક વર્ગીકરણ જ્યોર્જ બેન્થમ હુકર અને જોસેફ ડાલ્ટન હુકરે આ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ અપાઈ છે, બધી નૈસર્ગિક છે. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ ઉદ્વિકાસીય પાસાઓના આધારે, ઉદ્વિકાસીય સંબંધોના આધારે અપાઈ છે. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં ખાસ કરીને કોમ્પ્યુટરની અંદર સજીવોના વિવિધ ભાગો વગેરેની સંખ્યાને નોંધીને લક્ષણોની સરખામણી કે તફાવતના આધારે અપાતી પદ્ધતિ છે. કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં મેં તમને કહ્યું કે રંગસૂત્રોની સંખ્યા છે, એમની રચના છે, વર્તણૂક છે, જેવી બાબતોને સમાવી લઈને આ પદ્ધતિ અપાઈ છે. અને રસાયણ વર્ગીકરણ પદ્ધતિમાં મેં તમને કહ્યું કે એ વનસ્પતિઓની અંદર સમાયેલા જે રાસાયણિક ઘટકો છે એ કયા પ્રકારના છે એનું પૃથ્થકરણ કરીને પણ આ પ્રકારની પદ્ધતિઓ અપાઈ છે. ચાલો મિત્રો, હવે આપણે મહત્વના પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ટોપિક છે આપણા માટે લીવ, અને ત્યાર પછી આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વનસ્પતિઓને પૂરી કરીશું ત્યારે આપણું ચેપ્ટર પૂરું થશે. અને આ જ ચેપ્ટરની અંદર આપણે એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ જીવન ચક્રોની પણ વાત કરવી છે, એટલે સર્વથી વ્યવસ્થિત ધ્યાન આપણે રાખીશું. સર્વપ્રથમ મિત્રો, હું અહીંયા લીલ ટોપિક લખું છું. લીલ, આપણે લીલ વિશે વાત કરવી છે. ચાલો અહીં ધ્યાન કે લીલની લાક્ષણિકતા શું છે, લીલ કેવી હોય છે, સૂર્યપ્રકાશ સંશ્લેષણ કરી શકે છે કે નહીં, એનું શરીર, એનો સુકાઈ દેહ કેવો હોય, આ બધા જ પાસાઓનું, એનું નિવાસ સ્થાન શું છે, ક્યાં રહે છે, કોની સાથે સહજીવન ગાળે છે, પહેલા આપણે આ ટોપિકની ચર્ચા કરી લઈએ છીએ. તો મિત્રો, લીલનું સુકાઈ, સુકાઈ એટલે શું, ફેલસ. સુકાઈનો મતલબ એવું વનસ્પતિક શરીર કે જેનું વિભેદન મૂળ, પ્રકાંડ અને પર્ણમાં ન થયેલું હોય. મૂળ, પ્રકાંડ અને પર્ણ જે સ્પષ્ટ અલગ રચનાઓ ન હોય તેવા દેહને આપણે કયો શબ્દ કહીશું, સુકાઈ. તો ભાઈ લીલ પણ સુકાઈ ધરાવે છે, એટલા માટે જ લીલમાં હું સુકાઈ શબ્દ વાપરીશ, મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી ભિન્ન રચનાઓ જોવા મળતી નથી. તો લીલનો જે સુકાઈ છે, લીલનો સુકાઈ એ હરિત દ્રવ્ય યુક્ત લીલા રંગનું ક્લોરોફિલ વગેરે ધરાવે, જેથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી પોતે ખોરાક બનાવી શકે. એની રચના બિલકુલ સાદી છે, એટલે તેઓ લીલ હંમેશા સાદી રચના ધરાવતા, સાદા સુકાયક સ્વરૂપ, સાદા સુકાયક સ્વરૂપના, સુકાયક. સુકાયકનો મતલબ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં ભિન્ન પામેલા હોતા નથી. સ્વયં પોષે છે, એટલે પોષણના અનુસંધાનમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી એ પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. જો આપણે એના વસવાટની વાત કરવી છે, નિવાસ સ્થાનની, તો લીલ કેવા નિવાસ સ્થાનોની અંદર વસવાટ કરે છે, તો લીલને ખાસ કરીને જલીય નિવાસ સ્થાન પસંદ હોય છે, જલજ હોય છે. જલજમાં હું કહી શકું કે મીઠા પાણીમાં પણ હોઈ શકે, પ્લસ ખારા પાણીમાં પણ એ વસવાટ કરી શકે. તો મીઠા કે ખારા પાણીમાં એનું નિવાસ સ્થાન છે. આ ઉપરાંત તમે જાણો છો મિત્રો, અગાઉ પણ હું તમને કહી ચૂક્યો છું કે ભેજવાળા પથ્થરો, ભેજવાળી જમીન હોય, લાકડા હોય, એના પર પણ ફૂગ જોવા મળે છે. બીજી ક્યાં જોવા મળશે? ભેજ યુક્ત
तो पत्थर ऊपर पड़ी वसवाट करे छे भीनी जमीन पर पण वसवाट करे छे बिना लाकड़ा ऊपर पण वसवाट करी शके छे साथे साथे तमने कही दो के कितलीक लील स जीवी जीवन पण गाळती होय छे उदाहरण तरीके लाइकेन आपणे अगाउ भणी चुक्या छीए કે જે જીવ પ્રકારમાં લીલ અને ફૂગનું સહજીવન છે એ સહજીવી તરીકે પણ એ ફૂગ સાથે વર્તી શકે સહજીવી તરીકે કોની સાથે જીવન ગાળી શકે ફૂગ સાથે જીવન ગાળે છે સાથે સાથે હું એ પણ શબ્દ લખી શકું કે પહાડી જે વિસ્તાર છે પહાડો પરના જે રીંછ છે એ રીંછના શરીર પર પણ આ પ્રકારની લીલ વસવાટ કરી શકે સંગઠિત રે વસવાટ કરી શકે તો મિત્રો આટલા મુદ્દા થયા કે તે પોતે હરિત દ્રવ્યયુક્ત હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે સ્વયં પોષી છે સાથે સાથે એની શરીરરચનાની વાત કરું તો મૂળ પ્રકાંડ પર્ણ જેવા ભાગોમાં એનો દેહ વહેંચાયેલો નથી માટે સુકાયક સ્વરૂપ ધરાવે છે સાદું સ્વરૂપ છે જટિલ સ્વરૂપ નથી તે જલીય નિવાસ સ્થાનોમાં ખાસ કરીને જોવા મળે છે ખારા અને મીઠા પાણીમાં ભેજવાળા પથ્થરો પર જમીન પર લાકડા પર કેટલીક ફૂગતો સહજીવી તરીકે ફૂગ સાથે જીવન ગાળે છે ઉદાહરણ તરીકે લાઇકેન પ્રાણીઓના શરીર પર પણ જીવન ગુજારી શકે જેમ કે પહાડ ઉપરના રીંછ વગેરે હવે મિત્રો એવી જ રીતે હું એના સ્વરૂપ અને કદની બાબતની વાત કરું તો એનું જે સ્વરૂપ અને કદ છે એમાં પણ તમને વિવિધતા જોવા મળે છે લીલનું સ્વરૂપ અને કદ તો સ્વરૂપ અને કદમાં પણ વિવિધતા એટલે જુદા પણ જોવા મળે છે હવે કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે તો એમ કહી શકાય કે આપણે સૂક્ષ્મ એક કોષી લીલથી શરૂ કરવું છે તો ત્યાંથી એ જટિલ સંરચના વાળો પણ હોઈ શકે એનો મતલબ ઉદાહરણ પણ આપું છું કે ક્લેમિડોમોનસ નામની જે લીલી છે મિત્રો એ સૂક્ષ્મ શરીર રચના ધરાવે છે બિલકુલ નાની છે એક જ કોષની બનેલી લીલ આ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો ક્લેમિડોમોનસ નામની જે લીલ છે એ કેવી છે સૂક્ષ્મ એક કોષીય તો અહીંયા શબ્દો લખીશું કે ક્લેમિડોમોનસ નામની જે લીલ છે એ સૂક્ષ્મ નાની છે સાથે સાથે એક જ કોષની બનેલી એક કોષીય રચના સ્વરૂપે હોય છે એની સાપેક્ષમાં જો આપણે વોલવોક્સ નામની લીલની વાત કરીએ છીએ વોલવોક્સ તો તે વસાહતી લીલ છે વસાહતીનો મતલબ મિત્રો કે એ સમૂહની અંદર વસાહત સર્જીને રહેવાનું પસંદ કરે છે એટલે વોલવોક્સ પોતે કેવી છે વસાહતી લીલ છે ચાલો મિત્રો યુરોથ્રિકસ અને સ્પાઇરોગાયરા જેવી જે લીલ છે એ તાંતણા જેવી દેખાતી હોય છે યુરોથ્રિકસ અને સ્પાઇરોગાયરા બે શબ્દો બીજા આ બધા જ ટૂંકા પ્રશ્નો છે યુરોથ્રિકસ અને સ્પાઇરો અને સ્પાઇરોગાયરા નામની જે લીલ છે એ લીલ કેવી છે તંતુમય તાંતણા જેવી તમને લાંબી દેખાશે તંતુયુક્ત તો યુરોથ્રિકસ ફરીથી યુરોથ્રિકસ અને સ્પાઇરોગાયરા જેવી જે લીલ છે એ તાંતણામય છે અને એક એ પણ બાબતની વાત કરું કે કેટલીક દરિયાઈ લીલ દરિયામાં નિવાસ કરતી જે લીલ છે સામાન્ય રીતે આપણે એને દરિયાઈ ઘાસ તરીકે ઓળખાવીએ છીએ અને જે વિરાટ વનસ્પતિ દેહ સર્જે છે આમ જાણે કે સમગ્ર સમુદ્રની અંદર મોટો વિસ્તાર બનાવતી હોય એ રીતે સમૂહમાં ગોઠવાઈને પથરાયેલ છે એટલે એનો દેહ કેવો બન્યો કહેવાય વિરાટ દેહ તો દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે વર્તે છે એ દરિયાઈ ઘાસ કહેવાય એ લીલને આપણે દરિયાઈ ઘાસ કહીશું અને એ પોતે વિરાટ મોટો વનસ્પતિ દેહ સ્વરૂપ બનાવશે અથવા એવી દેખાય છે તો મિત્રો લીલના આપણે આટલા મુદ્દા લીધા છે ક્લેમિડોમોનસ સૂક્ષ્મ એક કોષીય છે વોલવોક્સ વસાહતી છે યુરોથ્રિકસ સ્પાઇરોગાયરા તંતુમય છે જ્યારે દરિયાઈ લીલના કેટલાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે વર્તે છે
विराट वनस्पति देश रूपे जोवा मळे छे। हवे आपणे लीलनी अंदर थनारा प्रजनन विषे वात करीए मित्रों, तो लीलनी अंदर मुख्यत्वे त्रण प्रकारनुं प्रजनन जोवा मळे छे। जे प्रजनन तमे अगाउ जेम फूगमां मळे ते ज बाबतो छे, एटले वधु डिटेलमां आपणे चर्चा करवानी जरूरियात रहेती नथी। पण हुं तमने कहूं के लीलनी अंदर जे प्रजनन जोवा मळे छे, हुं अहींया लखीश के लीलमां प्रजननो टॉपिक लखीए, प्रजनन केवा प्रकारनुं जोवा मळे छे। तो लीलमां प्रजनन त्रण प्रकारे थाय छे। आ त्रण प्रकारे जे प्रजनन थाय छे ए त्रण प्रकार कया? तो एना त्रण प्रकारोमां हुं अहींया त्रण त्रण प्रकारो विशे वात करीश। प्रथम जे प्रकार छे એ વાનસ્પતિક પ્રજનન છે। કેવા પ્રકારનું પ્રજનન? વાનસ્પતિક પ્રજનન પણ કરી શકે, લીલ વાનસ્પતિક પ્રજનન કરી શકે, એક પ્રકાર। બીજો જે પ્રકાર છે વાનસ્પતિક પછી લીલ અલિંગી પ્રજનન પણ કરે છે। અને ત્રીજો પ્રકાર હું લખું છું લીલમાં લિંગી પ્રજનન પણ થાય છે। તો ત્રણ રીતે લીલની અંદર પ્રજનન શક્ય બને છે। वानस्पतिक प्रजनन एक, अलिंगी प्रजनन बे, अने त्रीजा नंबर जो प्रजनन छे ए लिंगी प्रजनन। चलो मित्रों, वानस्पतिक प्रजनन कई रीते थाय छे? तो खास करीने वानस्पतिक प्रजनन जे छे ए अवखंडननी क्रिया द्वारा थाय छे। अवखंडन एटले लीलनो जे देह छे टुकड़ाओनी अंदर वहेंचाई जाय छे, टुकड़ाओ थई जाय छे, अने दरेक खंड, आ जे खंड पड्यो ए दरेक खंड नवा देहमां रूपांतरित थई जाय। खूटता भागोनुं निर्माण करीने ए नवा सुकायमां, देह एटलेनो सुकाय स्वरूप, नवा सुकायमां फेरवाई जाय छे। तो आ प्रकारनुं जे प्रजनन छे एने आपणे वानस्पतिक प्रजनन तरीके ओळखावीए छीए। हवे मित्रो, आपणे अलिंगी प्रजननी वात करवी छे। तो अलिंगी प्रजनन बीजाणुओ द्वारा थाय। तमे आगळ फूगमां पण भण्या हता कि बे प्रकारना बीजाणु होय छे, અલિંગી બીજાણુ અને લિંગી બીજાણુ। પણ હું વાત કરું છું અલિંગી પ્રજનનની, એટલે અલિંગી પ્રજનન કરવા માટે ઉત્પન્ન થતા જે બીજાણુઓ છે એ અલિંગી બીજાણુ હશે, એ ફલનથી બનતા નથી મિત્રો, યાદ રાખજો। હર હંમેશ માટે એકકીય હોય છે। તો ટૂંકમાં અલિંગી પ્રજનન બીજાણુઓ દ્વારા થાય છે। હવે આ જે બીજાણુઓ સર્જાય છે એ મોટા ભાગે ચલ બીજાણુ હોય છે। ચલનો મતલબ એ કશા ધરાવતા હોય છે, કશાધારી, ચલાયમાન, ચલિત થઈ શકે તેવા, અને એમનું અંકુરણ થતા નવા એકકીય સુકાયક એટલે કે લીલ બની જતી હોય છે। તો ફરીથી બીજાણુ ઉત્પન્ન થાય છે। આ બીજાણુ મહત્વ મુખ્યત્વે કેવા પ્રકારના હોય છે? ચલ બીજાણુ હોય છે। ચલ બીજાણુનો મતલબ કે તે કશાધારી હોય છે, અને કશાધારી હોવાના કારણે એ ચલાયમાન હોય છે, હલનચલન કરી શકે એવા ચલાયમાન હોય છે। અને છેવટે આવા જે બીજાણુ હતા એનું અંકુરણ થવાથી નવો સુકાયક અથવા સુકાય દેહ બની જાય છે। કેમ કે આ પોતે એકકીય હતા અને આખી લીલ પણ એકકીય દેહ ધરાવતી છે, એટલે તરત જ એનું જર્મિનેશન થવાનું અને એકકીય લીલનો દેહ બની જવાનું। આ ઘટનાને આપણે શું કહીએ છીએ? અલિંગી પ્રજનન। હવે મિત્રો, લિંગી પ્રજનન માટે એકદમ સ્પષ્ટ બાબત તમે જાણો છો કે બે જન્યુઓનું જોડાણ જરૂરી હશે, તો જ આપણે એને શું કહીશું? લિંગી પ્રજનન। તો લિંગી પ્રજનન કરવા માટે લિંગી પ્રજનન કેવી રીતે થાય છે? લિંગી પ્રજનન બે જન્યુઓના, જન્યુ એટલે પ્રજનન કોષો, પ્રજનન કોષોના જોડાણ દ્વારા થાય છે। લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે। એમાંય તમે યાદ રાખો કે લિંગી પ્રજનન જે છે એ સમજન્યક પ્રકારનું હોઈ શકે, વિષમજન્યક પ્રકાર અથવા અસમજન્યક પ્રકારનું હોઈ શકે, અને અંડજન્યક પ્રકારનું હોઈ શકે। આ ટૂંકા પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો। સમજન્યક એટલે શું? હું સમજન્યકમાં પણ તમને ઉદાહરણથી બે બાબતો સમજાવું છું મિત્રો, બરોબર ધ્યાનથી સમજો કે લિંગી પ્રજનન છે એમાં બે જન્યુઓનું જોડાણ થવાનું છે, નર અને માદા જન્યુનું જોડાણ થવાનું છે। હવે એમાં પહેલી બાબત મારે સમજન્યક ઘટના સમજાવી છે, જરા અહીં ધ્યાન રાખજો। આ જે લિંગી પ્રજનન છે એ પણ ત્રણ પ્રકારે થઈ શકે। કયા ત્રણ પ્રકારે થઈ શકે? હું પહેલો મુદ્દો લખું છું એ સમજન્યક પ્રકારે થઈ શકે, સમજન્યક। બીજો જે પ્રકાર છે એને આપણે અસમજન્યક
अथवा एना माटे बीजो शब्द छे विषमजन्युक। विषमजन्युक प्रकारे थई शके अने त्रीजो जे प्रकार छे ए अंडजन्युक प्रकारनो छे। नाम परथी ज खबर पड़शे कि जो लिंगी प्रजननमां भाग लेता नर अने मादा जन्युओ कद देखाव आकार जेवी बाबतमां समान हशे। नर अने मादा जन्युओ तमे तफावत न पाड़ी शको, बंने तमने सरखा देखाता हशे तो ते समजन्युक। असमजन्युकमां नर अने मादा जन्युओ बाह्यकाय विद्यानी दृष्टिए अलग देखाता हशे, जेम के मादा जन्युओ थोड़ो मोटो अचलित अने नर जन्युओ चलित થોડોક નાનો હોય, વિષમજન્યુક કે અસમજન્યુક। પણ અંડજન્યુક વિષમજન્યુક જેવું જ છે, એમાં ફેર એટલો છે અંડકોષ ખૂબ મોટો અચલિત હોય છે અને નાના માદા જે જન્યુ છે એ ચલિત અને ખૂબ નાનો હોય એને આપણે શું કહીએ છીએ અંડજન્યુક પ્રકારનો। તો મિત્રો લિંગી પ્રજનન ત્રણ રીતે થાય છે, સમજન્યુક અસમજન્યુક અને અંડજન્યુક। હવે સમજન્યુકમાં મારે તમને બે બાબતોની વાત કરવી છે। ઉત્પન્ન થતા નર અને માદા જન્યુ કદની દ્રષ્ટિએ સરખા, દેખાવની દ્રષ્ટિએ સરખા અને કશાધારી હોય, સાંભળજો કે બંને કેવા હોય, કશાધારી અને કદમાં સરખા, એના સમજન્યુકમાં કહું છું કે નર અને માદા જન્યુ એટલે બંને જન્યુઓ, બંને જન્યુઓ કેવા ચલિત, કશાધારી। ચલિત નો મતલબ આપણે અહીંયા એવું કર્યું કશાયુક્ત, કશાધારી ચલિત અને કદમાં સમાન હોય એક શક્યતા પણ રહેવાની। બીજી શક્યતા એ રહે છે કે બંને જન્યુઓ ભલે કદમાં સરખા હોય પણ અચલિત એટલે કશાવિહીન, કશા વિહીન કદમાં સમાન નર અને માદા જન્યુઓ। તો આ બે ઘટનાઓ બનવાની, હું બંનેના ઉદાહરણ આપું છું। જો મિત્રો અહીં ચલિત ન લખવું હોય તો તમે કશાધારી એવું લખી શકો, કશાધારણ કરતા, કશા ધરાવતા। સમજન્યુકમાં નર અને માદા જન્યુ બંને સરખા તો હશે પણ બંને જન્યુઓ કશાધારી અને કદમાં સરખા હોય, કાં તો કશા વગરના એટલે અચલિત અને કદમાં કેવા હોય સરખા હોય, એના આપણે ઉદાહરણ આપીએ કે કશાધારી પણ છે કદમાં સરખા પણ છે નર અને માદા જન્યુ દેખાવમાં સરખા છે, એવું ઉદાહરણ છે યુલોથિકસ। કયું ઉદાહરણ આપીશું? ઉદાહરણ તરીકે યુલોથિકસ। અને કશા વગરના છે, કદમાં સમાન છે, તો એ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો, સ્પાઇરોગાયરા। તો હવે આપણે એમ કહી શકીએ કે સ્પાઇરોગાયરા અને યુલોથિકસમાં નર અને માદા જન્યુ દેખાવમાં બાહ્યકાય વિદ્યાની દ્રષ્ટિએ સરખા હોય છે તો તેને આપણે સમજન્યુક કહીશું। બે પ્રકાર પણ દીધા કે જેમાં નર અને માદા જન્યુ કશાધારી હોય સરખા કદના હોય, કશા વગરના હોય સરખા કદના હોય, ઉદાહરણ સ્પાઇરોગાયરા, અહીંયા ઉદાહરણ કયું થયું મિત્રો યુલોથિકસ। આ પ્રકારના પ્રજનનને સમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય છે। હવે આપણે અસમજન્યુક પ્રકારની વાત કરીએ। ઉદાહરણથી કહું તમને કે યુડોરિનાની કેટલીક જાતિઓ, યુડોરિના લીલનો સમૂહ છે, એ યુડોરિનાની કેટલીક જાતિઓમાં કદમાં અસમાનતા જોવા મળે, એનો મતલબ કે તેઓ કદમાં સમાન છે અને બે જન્યુઓનું જોડાણ થાય, નર અને માદા જન્યુનું કદ સમાન નથી। યુડોરિના શું ઉદાહરણ આપીશું? યુડોરિનાની કેટલીક જાતિઓમાં, કેટલીક જાતિઓમાં કદમાં કેવા હોય નર ને માદા જન્યુ અસમાન હોય, આવા અસમાન નર ને માદા જન્યુનું જોડાણ થાય તો અસમજન્યુક કે વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય। અને બે જન્યુ પૈકી, બે જન્યુ ભલે જુદા હશે પણ બે જન્યુ પૈકી માદા જન્યુ ખૂબ મોટો હોય સાથે સાથે સ્થિર અચલિત હોય અને નર જન્યુ ખૂબ નાના કદનો હોય અને પાછો ચલિત હોય તો તે પ્રકારનું જે પ્રજનન છે એ પ્રજનનને આપણે શું કહીશું? અંડજન્યુક પ્રકારનું પ્રજનન। હવે મિત્રો આમાં તમને લાગશે સાહેબ આપ એમાં ફેરશો, ધારો કે હું એમ કહું છું કે આ માદા જન્યુ છે અને આ નર જન્યુ છે, બહુ ઝાઝો મોટો ફેરફાર નથી, બાહ્યકાય વિદ્યાની દ્રષ્ટિએ નર અને માદા અને નર જન્યુ અસમાન કદના છે, અસમજન્યુ, પણ અહીંયા શું કરવાનું કે માદા જન્યુ ખૂબ મોટા કદનો છે
અને નરજન્યુ ખૂબ નાના કદનો છે તો તેને આપણે અંડજન્યક પ્રકારનું પ્રજનન એવું કહી શકીએ. આવું અંડજન્યક પ્રકારનું ઉદાહરણ આપણે આપવું હોય તો વોલવોક્સ અને ફ્યુકસ નામની લીલ, એટલે અહીં ઉદાહરણ લખીશું વોલવોક્સ અને બીજી છે ફ્યુકસ નામની લીલ. આટલા ઉદાહરણો યાદ રાખવાના છે. સમજન્યુકમાં યુરોથ્રિકસ સ્પાયરો ગાયરા, યુરોથ્રિકસમાં નર અને માદાજન્યુ કશાધારી, સ્પાયરો ગાયરામાં કશા વિહીન. યુરોરિનાની કેટલીક જાતિઓમાં નર અને માદા કદની અંદર અસમાન કદમાં થોડો તફાવત હોય, અસમજન્યુક વિષમજન્યુક કહેવાય. અને અંડજન્યુકમાં માદા મોટો અંડકોષ ધરાવતી હોય, નરનું નાનું નરજન્યુ નાનું હોય, ચલિત હોય, તો તેને શું કહીશું? અંડજન્યુક. વોલવોક્સ અને ફ્યુકસમાં જોવા મળે છે. ચાલો મિત્રો, આટલા સુધીના ટોપિકની હવે ચર્ચા કરી આપણે ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે લીલની ઉપયોગીતા શું છે, લીલ આપણને કઈ કઈ બાબતે ઉપયોગી બને છે, તો એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. અહીં ધ્યાન રાખજો. હવે આપણે ટોપિક લઈએ છીએ લીલની ઉપયોગીતા. મિત્રો, પાંચ સાત મિનિટનું જ કામ છે. નવા ટોપિક તરફ જઈએ. લીલના ઉપયોગો શું થાય છે, લીલનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ, લીલનો ઉપયોગ શામાં શામાં થાય છે, લીલના ઉપયોગો. ચાલો મિત્રો, તમે પ્રકાશ સંશ્લેષણ વિશે જાણો છો. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે કોની જરૂર પડે છે? કાર્બન ડાયોક્સાઇડની, જે વાતાવરણમાં છે, હાનિકારક છે. કાર્બન ડાયોક્સાઇડનું પાણી સાથે સંયોજન કરી અને કાર્બોદિત પદાર્થો બનાવવા એને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ, જેને બીજા અર્થમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કહીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન. હવે આ ક્રિયા કોણ કરે છે? વનસ્પતિઓ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ ક્લોરોફિલ જેવા હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને સંયોજીને C6H12O6 કાર્બોદિત જેવા પદાર્થોનું નિર્માણ કરે. આ ઘટનાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણના કારણે જાતે ખોરાક બનાવે છે અને આ ખોરાક પર જ સમગ્ર વિશ્વ અથવા સજીવ સૃષ્ટિના સભ્યો આધારિત રહે છે. એટલે બધા સજીવો માટે ખોરાક ઉત્પન્ન કરનારા ઘટકોને આપણે ઉત્પાદક પ્રોડ્યુસર કહીએ છીએ. તો અહીંયા પણ યાદ રાખજો કે બાકીની જે વનસ્પતિઓ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધી વનસ્પતિઓની સાપેક્ષમાં લીલ કેવું કાર્ય કરે છે, તો લીલના ઉપયોગીની વાત કરીશું. અહીં તમે ધ્યાનથી આ મુદ્દા તરફ ધ્યાન રાખશો. પ્રથમ મુદ્દો તમને કહું છું કે માનવી લીલનો ઉપયોગ વિવિધ રીતે કરતો હોય છે. જેમ કે કુલ કાર્બન ડાયોક્સાઇડના 50% કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. એનો મતલબ કે બાકીના 50% કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોણ કરશે? તો દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત આ બધા ભેગા મળીને. પણ આ બધા જે કંઈ કાર્ય કરે એટલું જ કાર્ય એકલું કોણ કરે છે? લીલ. એટલે એમ કહી શકીએ કે કુલ વાતાવરણમાં જે CO2 હતો પ્રકાશ સંશ્લેષણમાં વપરાવાનો હતો, તો કુલ CO2 ના પ્રથમ મુદ્દો લખો છો કે કુલ CO2 ના 50% CO2 નું સ્થાપન કોણ કરે છે? લીલ કરે છે. કઈ ક્રિયામાં કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરે છે. અને એ ખોરાક બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. મિત્રો, તમે જાણો છો કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈ અને ખોરાક બનવાનું છે, ત્યારે સાથે સાથે પ્રોડક્ટ કે નિપજ તરીકે વાતાવરણની અંદર ઓક્સિજન મુક્ત થાય છે. તો આ વાતાવરણીય ઓક્સિજનનો ઉપયોગ કોણ કરવાના છે? વિવિધ પ્રાણીઓ, શ્વસન વાયુ તરીકે, જેના કારણે આપણે જીવિત રહી શકીએ છીએ. આપણો શ્વસન વાયુ છે. તો વાતાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ પણ કોણ કરે છે? લીલ કરે છે. વાતાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કાર્ય પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ
કોણે કર્યું એમ કહી શકાય? લીલે કર્યું. આમ તે પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. અને કોના માટે? તો આ શબ્દ પણ અગત્યનો છે કે લીલ પોતે પ્રાઇમરી પ્રોડ્યુસર પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. અને જ્યાં લીલ જલીય નિવાસસ્થાનમાં હતી એવા બધા જ જલીય સજીવો માટે ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે, ખોરાક બનાવી આપે છે, ઉત્પાદક તરીકે વર્તે છે. આમ પોષણ ચક્રનો આધાર સ્તંભ કોણ થયો? જલીય વસવાટ માટે કોણ થયો? લીલ. તો પ્રાથમિક ઉત્પાદક તરીકે વર્તે છે, જલીય સજીવો માટે ખોરાક પૂરો પાડે છે. આમ પોષણ ચક્ર માટેનો, જલીય સજીવોના પોષણ ચક્રનો આધાર સ્તંભ કોણ છે? તો એ આધાર સ્તંભ કોણ થશે? લીલ. ચાલો મિત્રો, કુલ CO2ના 50% CO2નું કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોણ કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલ વાતાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ કરશે. પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તી જલીય સજીવમાં પોષણ ચક્રનો એ આધાર સ્તંભ બને છે એમ કહી શકાય. હવે હું કેટલાક ઉદાહરણો તમને આપું છું મિત્રો, કે પોરફાયરા નામની લીલ છે, લેમિનારિયા છે, સર્ગાશમ છે. આ બધી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. કઈ કઈ? પોરફાયરા યાદ રાખજો કે કઈ લીલની 70 જેટલી જાતિઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે? પોરફાયરા, લેમિનારિયા અને સર્ગાશમ. પોરફાયરા લેમિનારિયા સર્ગાશમ જેવી લીલની 70 જેટલી જે જાતિઓ છે એ જાતિઓનો આપણે બધા માનવી પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. કયા તરીકે? આહાર તરીકે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ અને ખાઈ શકીએ છીએ. ખાસ આ બાબત યાદ રાખજો મિત્રો. ફરી કહી દઉં છું કે પોરફાયરા, લેમિનારિયા, સર્ગાશમ એવી ખારા પાણીની જે લગભગ 70% જેટલી લીલો, 70 જેટલી લીલો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. બદામી અને રાતી એટલે કે લાલ લીલ, બદામી અને રાતી એ શબ્દો લખો છો. બદામી અને રાતી, રાતી એટલે કોણ? લાલે. આ કયા તરીકે વર્તી શકે? જળગ્રાહી પદાર્થ ભેજને ગ્રહણ કરવું, સાચવી રાખવું, જેમ રેક્ઝિન જેવું કાર્ય કરવું, વાદળી સદસ્ય રચનાઓ એને આપણે શું કહીએ? ખાસ કરીને બદામી અને રાતી જે લીલે છે મિત્રો એ હાઇડ્રોકોલોઇડ્સ જલગ્રાહી પદાર્થ તરીકે વર્તે છે. હાઇડ્રોકોલોઇડ્સ તરીકે વર્તે છે. કયા તરીકે વર્તે છે? હાઇડ્રોકોલોઇડ્સ તરીકે વર્તે છે. કૌંસમાં લખો છો, જલગ્રાહી પદાર્થ તરીકેની ભૂમિકા ભજવે છે, ભેજને સાચવી રાખવાની ભૂમિકા ભજવી શકે બદામી અને રાતી લીલ. હવે કેટલાક ટૂંકા પ્રશ્નો યાદ રાખજો. આલ્જીન તમે નામ સાંભળ્યું હશે, દાખલા તરીકે એ બદામી કે કથાઈ રંગની લીલ છે, અને કેરાજીન એ કેવી છે? લાલ રંગની લીલ છે. ફરીથી હું તમને કહી દઉં છું, આલ્જીન અને કેરાજીન, આલ્જીન શબ્દ લખું છું, આલ્જીન અને કેરાજીન. એમાં મેં તમને કહ્યું કે આ આલ્જીન જે છે મિત્રો એ કેવા પ્રકારની લીલ છે? બદામી કે કથ્થાઈ, અને કેરાજીન કેવી છે? લાલ. આ લાલ છે અને આ બદામી છે કાં તો કથ્થાઈ છે. આ પણ ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખજો. તો બદામી લીલ તરીકે આલ્જીન, કેરાજીન એ રાતી લીલ તરીકે, આ બંને લીલ હાઇડ્રોકોલોઇડ તરીકે વર્તે, જલગ્રાહી પદાર્થ તરીકે વર્તે છે. તો જ્યાં ખાસ કરીને ભેજને સાચવી રાખવાની આવશ્યકતા હોય તેવા કિસ્સાઓમાં આ પ્રકારની લીલનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. અગર જે જેલેનિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું વ્યવસાયિક ઉત્પાદન છે. શામાંથી? જેલિડિયમ અને ગ્રેસિલારિયા, બે શબ્દો યાદ રાખજો મિત્રો, જેલિડિયમ અને ગ્રેસિલારિયા. જેલિડિયમ, જેલિડિયમ
અને ગ્રેસિલારિયા, જેલિડિયમ અને ગ્રેસિલારિયા બે શબ્દોમાં, જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું વ્યવસાયિક ઉત્પાદન કોણ છે? અગર શું છે વ્યવસાય, વ્યવસાયિક ધોરણે જેનો ઉપયોગ થાય છે એવી એક નિપજ છે જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું અગર. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તમારે પ્રયોગશાળાની અંદર કોઈ સૂક્ષ્મ જીવાણુ સંવર્ધન કરવું છે, એટલે કોઈ જીવાણુઓની વૃદ્ધિ કરાવવી છે, આઈસ્ક્રીમ બનાવવી છે, જેલી બનાવવું છે, તો આ બધામાં અગરનો ઉપયોગ થાય છે. સામાન જેનો ઉપયોગ જીવાણુની વૃદ્ધિ કરાવવી હોય પ્રયોગશાળામાં, આઈસ્ક્રીમ બનાવવી હોય, જેલી બનાવવું હોય, તો એના માટે અગર વ્યવસાયિક રીતે આપણે ઉપયોગી છે. શામાંથી મેળવાય છે? જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મેળવવામાં આવે છે. તો છેલ્લા બે પોઈન્ટ, ક્લોરેલા છે, સ્પાયરોલિના છે, આ બધી એકકોષીય પ્રોટીન સબર્લિન છે, જે એકકોષીય પણ વિપુલ પ્રમાણમાં આપણને પ્રોટીન પોષણ આપે, પ્રોટીનનું પોષણ આપે છે. એટલે આ બે શબ્દો યાદ રાખજો ટૂંકા પ્રશ્ન, ક્લોરેલા અને સ્પાયરોલિના. ક્લોરેલા અને સ્પાયરોલિના, કઈ બે લખી છે? ક્લોરેલા અને સ્પાયરોલિના કેવી છે? એકકોષની બનેલી, એકકોષીય લીલ છે, અને આપણે શું આપે છે? પ્રોટીન. એટલે પ્રોટીનની જ્યારે આપણે જરૂરિયાત છે ત્યારે આપણે આહાર તરીકે ક્લોરેલા સ્પાયરોલિના લીલનો ઉપયોગ કરી શકીએ. એ પ્રોટીન સભર છે, વિપુલ પ્રમાણમાં આપણને પ્રોટીન પૂરું પાડે છે. અને માટીસ્તો મિત્રો, અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે એનો ઉપયોગ કરે છે. આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો, અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે કોનો ઉપયોગ કરતા જોવા મળે છે? ક્લોરેલા અને સ્પાયરોલિનાનો. અને લાસ્ટમાં લીલને આપણે ત્રણ વિભાગોમાં વિભાજિત કરવાની છે. લીલને ત્રણ વિભાગોમાં વહેંચી નાખવામાં આવી છે, જેનો આપણે ડિટેલમાં અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. આ ત્રણે ત્રણ વિભાગો કયા છે? ક્લોરોફાયસી, ફ્યુઓફાયસી અને રોડોફાયસી. કયા ત્રણ શબ્દો છે? ક્લોરોફાયસી, બીજો ફ્યુઓફાયસી અને ત્રીજો શબ્દ છે રોડો ફાઈસી નામની લીલ. મિત્રો આટલે સુધી આપણે અટકશું અને ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં ક્લોરોફાઈસી, ફ્યુઓફાઈસી, રોડોફાઈસી ત્રણે ત્રણ વિભાગોની ચર્ચા કરવાના છીએ. અસ્તો, જય હિન્દ.